এখনই পারো, এখনই পারো, হ্যাঁ হ্যাঁ চলো চলো ভালো কিশোর কাকা আরে বরাবর তো চলো আম জুব હવે હું બે શબ્દો કહીશ સૌથી પહેલા જે ગ્રીટિંગ કાર્ડ તૈયાર કર્યું એમાં હું લખ્યું છે માય ફ્રેન્ડ ફિલોસોફર એન્ડ ગાઈડ વિનોદ કાકા ફ્રેન્ડ પણ છે ફિલોસોફર પણ છે અને ગાઈડ પણ છે એટલે સાર પર આવી જવું તો સાયકલ પર ફરવાનો જેને અવસર મળ્યો ને વિનોદ કાકા સાથે તમે સમજો છો ને ન્યાય મંદિર થી માંડવી અને માંડવી થી ચાપાને તો મને સાયકલ પર ફરવા મળ્યું છે સુરસાગર જોવા મળ્યું છે વિનોદ કાકા સાથે ફ્યુચરમાં કયું વાહન આવે અલગ વસ્તુ છે પણ સાયકલની સવારી જિંદગીભર યાદ રહેશે વિનોદ કાકા બોલવા મળે છે તો થોડું વધારે બોલું છું વિનોદ કાકા એક પિક્ચર બતાવ્યું બહુ સરસ મૂવી હતું મેં વર્ડ આપ્યો ફ્રેન્ડ તરીકે સાયકલ પર ફિલોસોફર તરીકે મૂવી હતું મૂવીનું નામ હતું પ્યાર કા મંદિર શું નામ હતું પ્યાર કા મંદિર અને એક્ટર કોણ હશે કેન યુ ગેસ મિથુન ચક્રવર્તી ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ પ્યાર કા મંદિર મિથુન ચક્રવર્તી એક્ટર પણ તમને કહી દઉં કે મૂવી કેટલું હિટ હતું કેટલા એવોર્ડ મળ્યા ઇટ ઇઝ સેકન્ડરી ફેક્ટ પણ મેનેજમેન્ટના એક ગુરુએ મને ક્વેશ્ચન મૂક્યો હતો મેનેજમેન્ટ ગુરુ કોર્પોરેટ લેવલે વર્લ્ડમાં ક્વેશ્ચન મૂકાય વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન હોમ શ્રીનું ઇધર આજા અરે આપશે આપશે તમે કન્ટિન્યુ એક મેનેજમેન્ટ મેનેજમેન્ટ ગુરુએ ક્વેશ્ચન આપ્યો હતો વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન હોમ એન્ડ હાઉસ સવાલ બહુ સામાન્ય છે પણ વર્લ્ડ લેવલના મેનેજમેન્ટ ગુરુ તમારા કોન્ટેક્ટમાં કોઈ હોય તો વોટ્સઅપ પર પૂછજો વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન હોમ એન્ડ હાઉસ એનો જવાબ પ્યાર કા મંદિર મૂવીમાં છે હોમ જે લાગણીઓથી તૈયાર થાય જેમાં એકબીજા સાથે પરિવારજનો જોડાયેલા હોય પછી નિર્મળબા હોય અને કાંતિલાલ દાદા કા વિનોદ સમજતો નથી નીકળી પડે છે ટેન્શન નો છંડો લઈને યાદ છે ને કાંતિલાલ દાદા એ વખતે આપણને એવું લાગતું હતું કે દાદા લડે છે પણ ઇટ વોઝ અ કાઇન્ડ ઓફ ફિલિંગ્સ એ આપણી પાસે હતી એ આપણે અસેટ તરીકે કાઉન્ટ કરી શકીએ તો હોમ હતું આપણું છે સ્ટીલ ટુડે રાઈટ અને હાઉસ એટલે હાઉસ ઘણું મોટું બની શકે તમારા બજેટ પ્રમાણે બનાવો એને હાઉસ કહેવાય પણ હોમમાં ફિલિંગ્સ હોય જે હાઉસમાં ના હોય તો આપણે લકી છે કે સાયન્સ કેટલી છે ઇમ્પોર્ટન્ટ નથી પણ ફિલિંગ્સ કેટલી છે બીજી એક વાત આ મંથન નહીં આવ્યો એ બહુ બિઝી થઈ ગયો હાઈકોર્ટનો વકીલ છે મારો ભાઈ નાનો ભાઈ બિઝી હોય પણ અમે બહુ નાના હતા તો મમ્મી સ્કૂલે નોકરી કરે ને તો ચાપાનેર જઈએ બપોરે મંથન એટલો નાનો હતો તો એને છે ને એટલો વિલ્લો આવે છે
આપણે થમ્સઅપ ને ની બોટલ મંથન બિલ્લો ઘડી ગયો. હું પણ બહુ નાનો, બિલ્લો ઘડામાં અટવાઈ ગયો. આ જુઓ, હું વિનોદ કાકાના ખોટા વખાણ નહીં કરતો, પણ દિલથી કહું છું, હું પણ એ વખતે એટલો નાનો, મને સેન્સ નહીં. મંથન સતત ઉપકા ખાયા કરે, એટલી વર્સ્ટ સિચ્યુએશન હતી. વિનોદ કાકા એ મંથન ને એટલો શાંતિથી બેસાડ્યો, હી વોઝ ચાઇલ્ડ ધેટ ટાઈમ. અને જયારે બિલ્લો ઘડ્યો ને, આખો બિલ્લો બ્લડ વાળો હતો. એ મંથન હમણાં આવશે કદાચ, એને જીવનનો પ્રસંગ યાદ નહીં હોય, બટ આઈ વોઝ ધ આઈ વિટનેસ. મેં મંથન ને સર્વાઈવ કર્યો તે રીતે નથી કેતો, પણ વિનોદ કાકા સાથે એટલી મારી આત્મીયતા અને મેં નજરે જોયું છે કે આપણી માટે કેટલા કેરિંગ નેચરના હતા. અને આજે બી હું એ પૂછું, શ્રીનિધિ ને પૂછ્યું, તે શું લખ્યું છે, તે શું લખ્યું છે, બોલ દે. મીન્સ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. એટલે આપણા સૌએ એક જ ફરજ, થોડું વધારે બોલી ગયો હોઉં તો માફ કરજો, પણ ઓલવેઝ માય ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ, જે આપણા ઘરમાં એમનું સ્થાન અકબંધ છે અને રહેશે. હવે આજે પ્રમોશન મળી ગયું. ચાલો બરાબર.